हेलो स्टूडेंट्स, काले आपणे वांचो बोलो ने लखो भण्या। हवे आपणे आ सांभळो अने लखो भणवानुं छे। अहीं आ शब्दो छे, आ शब्दो बनावेला छे, तमारे लखवाना छे। पवन, डमरू, तरस, इमारत। आ शुं छे? पर्वत, तलवार, ડગલું, મણ, કણ, બરાબર। આ તમારા જે બોક્સ છે એમાં તમારે આ શબ્દો લખવાના છે। અહીં નવા વાક્યો લખાવો। આપણે જે આ વાક્યો બનાવ્યા છે અહીં લખવાના છે। શું છે? પવન આવે છે, આ મોટી ઇમારત છે, મદારી ડમરું વગાડે છે, ઈલા પાણી પી, પતંગ ઉડે છે। આ તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે। ચાલો આપણે હવે આ ચિત્ર જોઈશું। શું જોઈશું? આ ચિત્ર, આ ચિત્રમાં આપણને શું દેખાય છે? એક ઝાડ, એક સાપ, એક બકરી। બકરી શું કરે છે? બકરી ખાય છે। ચાલો આ વાંચીએ। એકવાર સિમરન નામની બકરી વડનગરમાં આવે છે। તેના કાન વડના પાન જેવા છે। તે વડ નીચે જમે છે, તે પાનના વાડકામાં પાણી પીએ છે, સાગના પાનમાં પાપડ, દાડમ, બદામ અને કાકડી છે। સિમરનને જમવાની મજા આવે છે, એકાએક અવાજ આવે છે, સિમરન આમ તેમ નજર કરે છે। બાપ રે, સાપ, વડવાઈ પર સાપ। આ છે, આ બકરીનું નામ છે સિમરન। આ સિમરન નામની બકરી છે। એકવાર શું કરે છે? વડનગરમાં આવે છે। તેના કાન કેવા છે? વડના પાન જેવા મોટા છે, અને તે વડ નીચે બેસીને જમે છે, તે પાનના વાડકામાં શું કરે છે? પાણી પીએ છે, અને સાગના પાનમાં પાપડ, દાડમ, બદામ અને કાકડી છે। આ છે, આ જે સાગનું પાન છે એમાં શું છે? પાપડ, દાડમ, બદામ અને કાકડી। સિમરનને જમવાની મજા આવે છે, અને બેઠી હોય, જમે છે, જમવા બેઠી હોય છે ત્યારે એને અચાનક એક અવાજ આવે છે, તો તે આજુબાજુ જોવે છે કે શેનો અવાજ છે આ, તો એને અચાનક તેની નજર અહીંયા પડે છે આ સાપ ઉપર। તે ડરી જાય છે અને બોલે છે, બાપ રે, સાપ, વડવાઈ પર સાપ। આ વડની જે આ વડવાઈ હોય છે, વડમાં એના ઉપર સાપ લટકેલો હોય છે, તો તે જોઈને તે ડરી જાય છે। પછી તે સાપને કાતર બતાવે છે, સાપને ડર લાગે છે અને તે ભાગી જાય છે। સિમરન છે, પહેલાં ડરી જાય છે પણ પછી એ સાપને કાતર બતાવે છે, અને સાપ એનાથી ડરી જાય છે અને સાપ ભાગી જાય છે। લખો આજે આ ફકરો આપેલો છે ઉપર, એકવાર સિમરન નામની બકરી વડનગરમાં આવે છે, એ તમારે અહીંયા આખો ફકરો લખવાનો છે। અને એમાં જ્યાં પ, ડ, ત, અણ અને ઈ આવે એ ઘાટા અક્ષરે લખવાના છે। આ ફકરો તમારે અહીંયા કોપી કરીને લખવાનો છે, ઓકે? ચાલો હવે આ ગીત ગાઈએ। એક ચકલોને ચકલી આવે, કરવાને ઘરમાં માળો, ચકચક કરતા, ફરફર કરતા, પજવે આખો દાડો,
શું કહે છે, એક ચકલો ને એક ચકલી ઘરમાં માળો કરવા આવે છે, ચક ચક ફર ફર કરીને ઉડા કરે છે અને આખો દિવસ ફર્યા કરે છે. ઘાસ તણખલા લાવે ક્યાંથી, ક્યાંથી લાવે રૂ, વાડી વાડીને થાકું હું તો, પછી કહો પછી શું કરું. ઘાસ ને બધું લાવે છે, ઘાસ ને રૂન બધું માળો બનાવવા માટે લાવે છે અને બધું ઘરમાં ઢોળે છે અને વાડી વાડીને આપણે થાકી જઈએ છીએ, પછી શું કરવાનું બોલો આખો દિવસ. મમ્મી કહે એને મારો, પપ્પા કહે એને કાઢો, ચરકી ચરકી ઘરમાં આખા ફરતા ઘણો બગાડો. મમ્મી કહે છે એને મારો, પપ્પા કહે છે એને ઘરમાંથી કાઢી મૂકો અને આખા ઘરમાં ફરી ફરીને ગંદુ કરે છે. કાઢી મૂકું ચકલાને તો ચકલી રોઈ પડશે, પાંખ વિનાના બચ્ચા નાના કહો પછી શું કરશે. જો ચકલાને કાઢી મૂકશું તો ચકલી રોવા લાગશે અને જે નાના નાના બચ્ચા છે જેને તો હજી પાંખો પણ નથી આવી, એ પછી શું કરશે. એક ચકલોને એક ચકલી આવે, કરવાને ઘરમાં માળો, ચક ચક કરતા ફર ફર ફરતા હવે ગજવે આખો દાડો. એટલે ચકલો ને ચકલી આવે છે ઘરમાં માળો કરવા, ચક ચક ફર ફર કરીને આખા ઘરમાં ફરે છે ને આખું ઘર ગજવે છે. ચાલો આપણે થોડા આ પ્રશ્નો જોઈએ. તમારા ઘરની આસપાસ કયા કયા પક્ષી આવે છે, તમે જોયું હશે ને તમારા ઘરની આસપાસ કયા કયા પક્ષી આવે છે, આજુબાજુ તમને કયા પક્ષી દેખાય છે. આ બધા ક્વેશ્ચન્સ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તમારા ઘરની આજુબાજુ જે પક્ષી આવે છે એના નામ લખવાના છે. તમને કયું પક્ષી સૌથી વધારે ગમે છે બોલો, તમને કયું પક્ષી ગમે છે. વેરી ગુડ. માળો બનાવવા ચકલો ચકલી શું લાવે છે, શું લાવે છે ચકલો ચકલી માળો બનાવવા, તણખલા અને રૂ. ચકલા લઈને ચકલીને કાઢવાનું કોણ કહે છે, કોણ કહે છે ચકલાને ચકલીને ઘરમાંથી કાઢી મૂકવાનું, પપ્પા કહે છે. શું થાય તો ચકલી રોઈ પડશે, ચકલી કેમ રોઈ પડશે, હા આપણે ચકલાને કાઢી મૂકશું તો ચકલી રોઈ પડશે. તમને કયા પક્ષીનો અવાજ આવડે છે કાઢી બતાવજો, તમને કયા પક્ષીનો અવાજ નીકાળતા આવડે છે. હા, કાગડાની જેમ કા 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 કરતા આવડે છે, કરજો. તમને કયા પક્ષીનો અવાજ કરતા આવડે છે. કોઈ આપણને કાઢી મૂકે તો આપણને શું થાય, કોઈ આપણને કાઢી મૂકે તો આપણને ખોટું આવે ને, આપણને રોવું આવે ને, જેમ ચકલી રોવા લાગે, બરાબર. સમજો અને લખો. આપણે અહીંયા આવી રીતે શબ્દો લખવાના, ચકલો તો શું આવે ચકલી, કાગડો તો કાગડી, બકરો તો બકરી, ગધેડો તો ગધેડી, કૂતરો તો કૂતરી, છોકરો તો છોકરી. દોરો અને લખો. દરેક ચિત્રમાં એક અંગ ઓછું દોર્યું છે, તે પૂરું કરવા કહો. ત્યારબાદ આ પ્રાણી કે પક્ષી ઘરમાં ગામમાં કે બીજે ક્યાંય જોયું હોય તો તે કહી સૂચના નીચે પ્રમાણે નિશાની દોરવા કહો. ઘરે જોયું હોય તો ઘર, ગામમાં જોયું હોય તો બોક્સ, ને બીજે જોયું હોય તો ત્રિકોણ કહો. આ શું છે, બકરી. તો બકરી આપણે ક્યાં જોઈ,
જે પ્રાણી આપણે ઘરમાં જોયું હોય તેની આ ગોળ છે ત્યાં એવી રીતે ઘર દોરવાનું છે, અને જે પ્રાણી આપણે બહાર જોયું હોય તો આવી રીતે ટ્રાયંગલ એટલે ત્રિકોણ દોરવાનું છે, અને આપણે ગામમાં જોયું હોય તો આવી રીતે સ્ક્વેર દોરવાનું છે. આ બકરી આપણે બીજે ક્યાંય જોઈ તો આ છે અહીંયા ટ્રાયંગલ કરેલું છે. કૂતરો ક્યાં જોયો છે આપણે ઘરે તો અહીંયા ઘર દોરવાનું છે. તમે હાથી ક્યાં જોયો છે બહાર બીજે ક્યાંય જોયો છો ને એટલે અહીંયા અહીંયા ટ્રાયંગલ કરવાનું છે. આ છે ટાઈગર તો ટાઈગર ક્યાં જોયો છે બહાર તો અહીંયા ટ્રાયંગલ કરવાનું. ચકલી તમે ક્યાં જોઈ ઘરે જોઈ હોય તો અહીંયા ઘર દોરવાનું, ગામમાં જોઈ હોય તો અહીંયા સ્ક્વેર કરવાનું. લાયનને ક્યાં જોયો છે ઘરે જોયો છે, ઘરે ના જોયો હોય ને બહાર બીજે ક્યાંક જોયો હોય તો અહીંયા ટ્રાયંગલ દોરવાનું છે. આ છે આઉલ કુવડ, કુવડને ક્યાં જોયું છે બહાર તો અહીંયા ટ્રાયંગલ. આ છે ફોક્સ શિયાળ, શિયાળને ક્યાં જોયું છે બહાર તો આપણે અહીંયા ટ્રાયંગલ કરવાનું છે. ચાલો આપણે અહીંયા કક્કા જાસૂસ રમીએ. કોણ કક્કા જાસૂસ છે તે જોઈએ. ગુફાઓ ગુફા વાર્તામાં નીચે આપેલા અક્ષર કેટલી વખત આવે છે તે ગણીને લખવા. આ અક્ષર સાથે જુદી જુદી માત્રાઓ હોય તો પણ તે અક્ષરની ગણતરી કરવી તે ખાસ કહો. સરવાળો કરી મળતા જવાબની સરખામણી કરો. આપણે ગુફાઓ ગુફા વાર્તા જોઈ એમાં નીચેના અક્ષરો કેટલી વાર આવે છે તે લખવાનું છે તે વાર્તામાંથી વાંચીને. ઓકે બરાબર. ચલો જોઈએ ખડખડાટ. તો ચલો આ એક જોક્સ છે તો હું તમને એક જોક્સ કહું. ઓકે ધ્યાનથી સાંભળજો. ઓકે પપ્પાની ગેરહાજરીમાં નાનો દુકરો દુકાને બેઠો હતો. ત્યાં એક માણસ દોડતો દોડતો આવ્યો. એના પપ્પા ઘરે નહોતા તો દીકરો દુકાને બેઠો હતો તો એક માણસ ત્યાં દોડતો દોડતો આવ્યો. માણસ કહે જલ્દી મને ઉંદર પકડવાનું એક પાંજરું આપી દે, જલ્દી કરજે મારે બસ પકડવાની છે. તો એને શું જોઈતું હતું ઉંદર પકડવાનું પાંજરું, તો એ કે મને જલ્દી આપી દે મારે બસ પકડવાની છે. તો પેલો નાનો દીકરો શું બોલ્યો ખબર છે, સોરી અંકલ અમારી પાસે બસ પકડાય એવડું પાંજરું નથી. એટલે કે અંકલ અમે પાંજરું ઉંદર પકડવા માટે રાખીએ છીએ, બસ પકડાય એવું પાંજરું નથી અમારી પાસે. ઓકે ઓકે બાય બાય સ્ટુડન્ટ્સ.